હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું નવું શીખી ગયા છીએ અને ઘણું બધું નવું નવું જાણી પણ લીધું છે. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ, બરાબર છે? તમને લોકોને યાદ હોય તો કાલે મેં તમને લોકોને એક પ્રશ્ન પૂછેલો, યાદ છે? એનો જવાબ જેટલા પણ બાળકોએ આપ્યો છે એને વેરી ગુડ. તો કાલનો આપણો સવાલ શું હતો? વાંચો તો દરેક. જન્માષ્ટમીમાં કયા ભગવાનની પૂજા થાય છે? જન્માષ્ટમી જે છે એ ધાર્મિક તહેવાર છે. હિન્દુ ધર્મના લોકો જન્માષ્ટમીમાં એમના ભગવાનની પૂજા કરે છે. પણ એ જન્માષ્ટમીનો તહેવાર એક ભગવાનની પૂજા થાય છે, એ કયા ભગવાન છે એનું નામ તમારે લોકોએ મને આપવાનું હતું. તો એ જે ભગવાન છે એમનું નામ છે શ્રી કૃષ્ણ. શું નામ છે એમનું? શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન જે છે એનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. ક્યાં આગળ થયો હતો? મથુરાની જેલમાં. અને એનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો. કેટલા વાગે થયો હતો? રાત્રે 12 વાગે. એટલે હિન્દુ ધર્મના લોકો જન્માષ્ટમીનો તહેવાર રાત્રે 12 વાગે ઉજવે છે. અને એમાં એ લોકો એમનો જન્મદિવસ કેવી રીતે ઉજવે છે ખબર છે? મટકી ફોડે છે, ભગવાનને માખણ ધરે છે, પંજરી ધરે છે. આવી રીતે એ લોકો જન્માષ્ટમીનો તહેવાર ઉજવતા હોય છે. શ્રી કૃષ્ણ હોય ને, એમના જે મામા હોય એનું નામ હોય છે કંસ. કંસે પોતાની જ બહેનને જેલમાં રાખી હતી. કૃષ્ણ ભગવાનના માતા પિતાનું નામ શું હતું ખબર છે? કૃષ્ણ ભગવાનના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું, બરાબર? તો તમે લોકો યાદ રાખજો કે જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા થાય છે. જેટલા પણ બાળકોનો આ જવાબ સાચો પડ્યો છે એને વેરી ગુડ, બરાબર છે? અને જેટલા પણ બાળકોનો જવાબમાં થોડી ભૂલ રહી ગઈ છે એ લોકો માટે હું આજે ફરીથી એક નવો સવાલ આપીશ, એનો જવાબ તમારે મને મોકલવાનો રહેશે, બરાબર છે? તો હવે મેં તમને લોકોને કાલે જે સવાલ પૂછેલો એનો જવાબ મેં તમને લોકોને આપી દીધો છે. હવે આપણે લોકો આપણું ભણીએ. આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને લોકોને? સૌથી પહેલાં અહીંયા આગળ ઉપર લખ્યું છે એ તમે લોકો વાંચો. શું લખ્યું છે? ઝોડકા જોડો. ઝોડકા જોડો આ પ્રશ્ન આપણે લોકોએ શીખી લીધો છે, પરંતુ હજુ આ પ્રશ્નમાં થોડુંક શીખવાનું બાકી છે.
એટલે આજે પણ આપણે આ જ પ્રશ્ન ભણીશું, બરોબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. તો સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરોબર છે? સૌથી પહેલું આપણે જોડકું શીખ્યું હતું એ અહીંયા આગળ તમને દેખાય છે. સૌથી પહેલા જોડકામાં હતું સૌથી પહેલું પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય છે? લંબચોરસ. એની પછી હતું સિંહ. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. એની પછીનું ત્રીજું ચણા. ચણા જે છે એક પ્રકારનું કઠોળ છે. એની પછીનું ચોથું ઓસ્કિમો. ઓસ્કિમો જે છે એક પ્રજાતિનું નામ છે. ઓસ્કિમો પ્રજાતિના લોકો શિયાળામાં ઇગ્લુ નામના ઘરમાં રહેતા હોય છે. એની પછીનું પાંચમું કોબીજ. કોબીજ જે છે એક પ્રકારનું શાકભાજી છે. અને એની પછીનું હતું મંદિર. મંદિરમાં કૃષ્ણ ભગવાનની પૂજા થાય છે, એટલે કે મંદિર પૂજાનું સ્થળ છે, બરાબર? તો આજે આપણે જોડકું જોયું એ સૌથી પહેલું જોડકું હતું. હવે આપણે આના પછીના જોડકાનું રિવિઝન કરી લઈએ. જન ગણ મન, એ જે ગીત છે એ આપણું શું છે? રાષ્ટ્રગીત છે. શું છે આપણું? રાષ્ટ્રગીત છે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, બરાબર છે? એની પછીનું છે રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલર છે, એટલે આપણે લોકો એને તિરંગો પણ કહીએ છીએ. એની પછીનું ત્રીજું છે ડૉક્ટર. ડૉક્ટરનું કામ શું હોય? દવા આપવાનું. એટલે ડૉક્ટરની સામે આપણે લખી નાખશું દવા આપે. એની પછી છે ચોથું કારેલા. કારેલા સ્વાદે કેવા લાગે છે? કડવા લાગે છે, બરાબર ને? એટલે કારેલાની સામે આપણે લખી નાખીશું કડવા હોય છે. એની પછીનું પાંચમું. પાંચમામાં શું લખ્યું છે? દૂધ. દૂધનો કલર કેવો હોય છે? સફેદ હોય છે, એટલે અહીંયા આગળ હું લખી નાખું છું સફેદ હોય. એની પછીનું છઠ્ઠું વકીલ. વકીલનું કામ શું હોય છે? કેસ લડવાનું, એટલે વકીલની સામે હું લખી નાખું છું કેસ લડે, બરાબર? તો આ આપણે બીજા જોડકાનું રિવિઝન કરી લીધું. હવે આપણે સૌથી છેલ્લું જોડકું છે એનું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? 15 ઓગસ્ટ. 15મી ઓગસ્ટ જે છે એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. કેવો તહેવાર છે? રાષ્ટ્રીય તહેવાર છે, બરાબર? 15મી ઓગસ્ટે આપણે લોકો ધ્વજવંદન કરીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ, બરાબર? એની પછીનું બીજું છે જન્માષ્ટમી. જન્માષ્ટમી જે છે એ હિન્દુ ધર્મનો ધાર્મિક તહેવાર છે.
એટલે જન્માષ્ટમીની સામે હું લખી નાખું છું ધાર્મિક તહેવાર. એની પછીનું ત્રીજું જ આપણને આપ્યું છે ઊન. ઊન આપણને કોણ આપે? ઊન આપણને લોકોને ઘેટું આપે છે, અને એ ઊનમાંથી આપણે લોકો સ્વેટર, શાલ, મફલર, ટોપી આવી અલગ અલગ વસ્તુઓ બનાવતા હોઈએ છીએ. અને એ ઊનમાંથી બનાવેલી વસ્તુ ગરમ હોય છે, એટલે આપણે લોકો ગરમ કપડાં કઈ ઋતુમાં પહેરીએ છીએ? શિયાળામાં, બરાબર ને? અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળો. તો તમે લોકો ગરમ કપડાં પહેરો છો? પહેરતા જ હશો. તો ઊનની સામે હું લખી નાખું છું સ્વેટર બનાવવા, બરોબર? જુઓ, આ બધા જ જોડકાઓ તમારે લોકોએ યાદ રાખતા જવાના છે, બરોબર છે? એની પછીનું છે ટેલિફોન. પહેલાના સમયમાં જ્યારે ટેલિફોન ન હતા ત્યારે લોકો સંદેશ પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરતા. કબૂતરનું ગળું હોય ત્યાં આગળ ચિઠ્ઠી બાંધી દે, અથવા કબૂતરનો પગ હોય ને ત્યાં આગળ ચિઠ્ઠી બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવામાં આવતો હતો. પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો, એમ ટેલિફોન આવી ગયા. એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેલિફોન પર વાત કરતા થઈ ગયા. અને ધીમે ધીમે તો મોબાઈલ આવી ગયો. ટેલિફોનને આપણે સાથે લઈ જઈ શકતા નથી, પણ હવે તો મોબાઈલ આવી ગયો છે, એટલે આપણે જ્યાં પણ જઈએ ત્યાં સાથે મોબાઈલ લઈ જઈ શકીએ છીએ. અને મોબાઈલનો ઉપયોગ આપણે લોકો વાતચીત કરવા માટે કરીએ છીએ. ચલો, એની પછી આપણને આપ્યું છે ટેલિવિઝન. ટેલિવિઝન એટલે કે ટીવી. ટીવીમાં આપણે લોકો શું જોઈએ છીએ? અલગ અલગ પ્રોગ્રામ જોઈએ છીએ ને, કાર્ટૂન જોઈએ, પછી બીજું શું જોઈએ છીએ? સિરિયલ જોઈએ છીએ, મૂવી જોઈએ છીએ, બરાબર ને? આટલું બધું વસ્તુ જોઈએ છીએ ને. ટીવી જોવાની કોને મજા આવે છે? ટીવી જોવાની બધાને મજા આવે છે, એટલે ટેલિવિઝનની સામે આવશે કાર્યક્રમ જોવા. જુઓ, તમે લોકો જે બાળક મને ધ્યાનથી સાંભળતા હશે ને એને અહીંયા આગળ ભૂલ હશે એ દેખાશે. આ મેં તમને લોકોને એટલું કરાવ્યું એ તમે ધ્યાનથી જુઓ તો આમાં થોડીક ભૂલ છે. ધ્યાનથી જુઓ દરેક બાળકો કે આમાં શું ભૂલ છે. વિચાર્યું દરેકે? ઘણા બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે આમાં આગળ મારી ભૂલ છે, પરંતુ મેં હાથે કરીને ભૂલ રાખી છે. હું જોવા માંગતી હતી કે તમારા કેટલા લોકોનું ધ્યાન છે અને કેટલા લોકોનું ધ્યાન નથી, બરાબર? તો અહીંયા આગળ ટેલિફોન જે છે ત્યાં આગળ આવશે વાતચીત કરવા, અને આ ટેલિવિઝન છે ત્યાં આવશે કાર્યક્રમ જોવા. સમજાય છે તમને દરેકને? જુઓ, હું સમજાવતી હતી ત્યારે હું બોલી પણ હતી, હં, પરંતુ જે બાળકોએ ધ્યાનથી મને સાંભળી હશે
એને આ ભૂલનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હવે અહીંયા આગળ આપણું છઠ્ઠું છે ઘડિયાળ. ઘડિયાળનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ? ઘડિયાળનો ઉપયોગ આપણે લોકો સમય જોવા માટે કરીએ છીએ, બરાબર છે? તો તમને લોકોને એટલું સમજાણું, દરેક બાળકોને સમજાઈ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો આની પછીનું નવું જોડકું શીખીએ, બરાબર? શીખવું છે ને, તો આપણે લોકો શીખીએ. હા, સૌથી પહેલા અહીંયા આગળ આપણને આપ્યું છે દાંત. શું લખ્યું છે અહીંયા આગળ? દાંત. દાંતનો ઉપયોગ આપણે શેની માટે કરીએ છીએ? અહીંયા આગળ હું જવાબમાં શું લખું? બ વિભાગમાંથી આપણે જવાબ ગોતવાનો છે. તો સૌથી પહેલું શું લખ્યું છે? પશ્ચિમમાં આઠમે. તો એ જવાબ નહીં આવે. પાણીમાં રહે. તો એ જવાબ પણ નહીં આવે. લાંબી ડોક. એ જવાબ પણ નહીં આવે. ચોથો જવાબ આપણને આપ્યો છે ખોરાક ચાવવાનું કામ કરે. શું લખ્યું છે અહીંયા આગળ? ખોરાક ચાવવાનું કામ કરે. દાંતનું કામ શું હોય છે? દાંતનું કામ હોય છે ખોરાક ચાવવાનું. તમે લોકો કંઈ પણ વસ્તુ ખાઓ તો તમે લોકો ચાવો છો શેનાથી? દાંતથી ચાવો છો ને ભાઈ? હા હો, દરેક બાળકો દાંતથી ચાવે છે, બરાબર ને? સરસ. જુઓ, આ જોડકા હું તમને સમજાવતી જાઉં એમ તમારે લોકોએ લખતા જવાના છે, બરાબર છે? મેં લોકોએ બુક અને પેન્સિલ તો બહાર કાઢી હતી ને ભાઈ? બધા જ બાળકોએ કાઢી લીધી હશે. તો તમે લોકો યાદ રાખજો, દાંતનું કામ હોય છે ખોરાક ચાવવાનું. ખોરાક એટલે કે જમવાનું. માણસ હોય એને કેટલા દાંત હોય છે? માણસને 32 દાંત હોય છે. કેટલા દાંત હોય છે? 32 દાંત હોય છે. તમે લોકો બ્રશ કરો છો? ઘણા બાળકો નાના હોય એને બ્રશ કરવાનો કંટાળો આવે. તો તમે લોકોએ જોયું હોય ને તો એ લોકોના દાંત પીળા થઈ જાય. પરંતુ આપણે લોકોએ તો હંમેશા બ્રશ કરવું જોઈએ, અને એ પણ દિવસમાં 2 વાર. એક તો આપણે લોકો સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરવાનું, અને એક વાર રાત્રે આપણે સૂઈએ ત્યારે એક વખત બ્રશ કરવું જોઈએ, જેથી કરીને આપણા દાંત પીળા ન થઈ જાય, આપણા દાંત સડી ના જાય. ઘણીવાર નાના બાળકો હોય ત્યારથી એને દાંત દુખવા લાગે. હું તમને લોકોને એટલે જ કહું છું કે આપણે દિવસમાં 2 વાર બ્રશ કરીએ તો આપણા દાંત એકદમ ચોખ્ખા રહે છે, બરાબર છે? તો હવે આપણે લોકો એની પછીનું બીજું જોઈએ. બીજામાં શું લખ્યું છે? સૂર્ય. શું લખ્યું છે ભાઈ? સૂર્ય. સૂર્ય એટલે શું? તો સૌથી પહેલા આપણે લોકો એક પછી એક બ વિભાગમાંથી જવાબ વાંચીશું. અહીંયા આગળ લખ્યું છે પશ્ચિમમાં આઠમે. શું લખ્યું છે? પશ્ચિમમાં આઠમે.
સૂર્ય જે હોય છે એ પશ્ચિમમાં આથમે છે. સવાર પડે એટલે રોજ સવારે સૂર્ય આવી જાય છે ને. સૂર્ય ઉગે કઈ ઋતુમાં ઉગે છે? સૂર્ય જે છે એ બધી જ ઋતુમાં ઉગે છે. પરંતુ મારો એવો પ્રશ્ન હતો કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? વિચારો તો, આપણે દિશાઓની વિશે પણ સમજી ચૂક્યા છીએ. સૂર્ય જે છે એ પૂર્વ દિશામાં ઉગે છે. અને સૂર્ય આથમે છે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. તો અહીંયા આગળ સૂર્યની સામે હું લખી નાખું છું પશ્ચિમમાં આથમે. તમે લોકો યાદ રાખજો, સૂર્ય ઉગે પૂર્વમાં અને આથમે છે પશ્ચિમમાં. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તમારે લોકોએ આ જોડકું મારી સાથે સાથે લખતા પણ જવાનું છે. બરોબર છે? હવે એની પછીનું ત્રીજું આપણને આપ્યું છે ચોમાસું. ચોમાસું એ શું છે? ચોમાસું એક ઋતુનું નામ છે. ચોમાસામાં શું આવે છે? વરસાદ આવે છે. તમને વરસાદમાં નાહવું ગમે છે? જુઓ, ચોમાસાની ઋતુ એટલે કે વર્ષા ઋતુ એવી ઋતુ છે કે જે બધા જ લોકોને ગમતી હોય છે. વરસાદ આવે એટલે મોર પોતાના પીછાની કળા કરી નાચવા લાગે છે, દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરે છે, ખેડૂતો રાજી થઈ જાય છે અને બાળકોને નાહવાની ખૂબ જ મજા આવે છે. બરોબર છે? તો અહીંયા આગળ જવાબમાં શું આવશે? જવાબમાં આવશે આકાશમાં મેઘધનુષ દેખાય. ઘણીવાર તમે લોકોએ જોયું હોય ચોમાસું હોય ત્યારે આકાશમાં મેઘધનુષ થાય. પરંતુ મેઘધનુષ ક્યારે થાય ખબર છે? આકાશમાં સૂર્ય પણ હોય અને વરસાદ પણ આવતો હોય, એટલે કે તડકો પણ સાથે હોય અને એની સાથે વરસાદ પણ આવતો હોય ત્યારે આકાશમાં મેઘધનુષ થાય છે. બરોબર છે? તમે લોકો યાદ રાખજો કે કઈ ઋતુમાં મેઘધનુષ થાય છે. ચોમાસાની ઋતુમાં મેઘધનુષ થાય છે. આજે પણ હું તમને લોકોને એક પ્રશ્ન પૂછવાની છું, એ મેઘધનુષની વિશે જ પૂછવાની છું. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો ચોથું જોઈએ. ચોથામાં શું લખ્યું છે? ચોથામાં લખ્યું છે માછલી. શું લખ્યું છે મેં? માછલી. માછલી શેમાં તરે છે? માછલી ક્યાં રહે છે? માછલી પાણીમાં રહે છે. ક્યાં રહે છે માછલી? પાણીમાં રહે છે. માછલી ઉપર પેલું જોડકણું પણ છે, યાદ આવે છે કોઈને? તમે લોકો નાના હશો ત્યારે તમે લોકોએ એ જોડકું ગાયું હશે. આપણે લોકોએ જોડકું ગાવું છે? ચલો ગાવું છે ને ભાઈ, તો આપણે ગાઈએ હો. મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાઓ તો ડર જાયેગી, બહાર નિકાલો તો મર જાયેગી.
માછલી હોય ને એ પાણીમાં જ રહી શકે, એ જમીન ઉપર રહી શકતી નથી. એને આપણે પાણીની બહાર કાઢીએ તો એ મરી જાય છે. બરાબર છે. આપણે લોકોએ જળચર પ્રાણી વિશે પણ સમજૂતી મેળવી લીધી છે. માછલી જે છે એ પાણીમાં રહે છે, હજુ એની જેવા બીજા બધા ઘણા બધા જીવો છે કે જે પાણીમાં રહેતા હોય છે. બરાબર છે. હવે એની પછીનું છે પાંચમું. પાંચમામાં શું લખ્યું છે? માખી. શું લખ્યું છે ભાઈ? માખી. માખી જે છે એ રોગ ફેલાવે છે. શું કરે છે માખી? રોગ ફેલાવે છે. એટલે માખીની સામે હું લખી નાખું છું રોગ ફેલાવે. બરાબર. માખી હોય ને એ શું કરે ખબર છે તમને લોકોને? જ્યાં પણ ગોબર વાળો હોય, ઉકરડો હોય, ત્યાં આગળ માખી જઈને બેસે છે. પછી એ માખી આપણા શરીર ઉપર અથવા આપણો ખોરાક હોય ને, આપણું જમવાનું, એની ઉપર આવીને બેસે છે. અને એ જે ગંદી જગ્યા હોય ત્યાંથી જે કચરો લાવી હોય એ આપણા જમવામાં નાખી દે છે. એવી રીતે માખી રોગ ફેલાવે છે. તમારે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરે કોઈ પણ જમવાની વસ્તુ ખુલ્લી પડી હોય તો એને ઢાંકી દેવાની, જેથી કરીને માખી એની ઉપર બેસી શકે નહીં. બરાબર છે. માખી જે છે એક પ્રકારનું જીવજંતુ છે. બરાબર છે. હવે એની પછીનું આપણને આપ્યું છે જીરાફ. શું લખ્યું છે? જીરાફ. જીરાફ જે છે એ જંગલી પ્રાણી છે. કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી છે. અને જીરાફ ની ડોક લાંબી હોય છે. કેવી ડોક હોય છે? લાંબી ડોક. બધા જ જંગલી પ્રાણીઓમાં અલગ અલગ વિશેષતા હોય છે, તો એવી જ રીતે આ જીરાફને લાંબી ડોક હોય છે. બરાબર છે. સમજાઈ ગયું છે તમને દરેકને? સરસ. તો હવે આ જોડકા તમે લોકોએ તમારી બુકમાં લખી નાખ્યા છે. જે પણ બાળકોને લખવાના બાકી હોય એ ફટાફટ લખી નાખે. ત્યાં સુધીમાં ફરીથી એક વખત આખું જોડકું બોલી જાઉં છું. દાંત. દાંતનું કામ હોય છે ખોરાક ચાવવાનું. ની પછીનું છે સૂર્ય. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. એની પછીનું છે ચોમાસું. આકાશમાં મેઘધનુષ દેખાય. એની પછીનું ચોથું માછલી. માછલી પાણીમાં રહે છે. ની પછીનું પાંચમું માખી. માખી રોગ ફેલાવે છે. એની પછીનું છઠ્ઠું જીરાફ. જીરાફની લાંબી ડોક હોય છે. બરાબર છે. સમજાણું તમને લોકોને એટલું? દરેક બાળકોને સમજાઈ ગયું હશે. બરાબર ને. તો હવે આપણો આજનો સવાલ છે મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? કયા કયા? હું તમને લોકોને દરેક એક પ્રશ્ન પૂછું છું, એવી જ રીતે આજનો આપણો પ્રશ્ન છે મેઘધનુષમાં કેટલા રંગો છે અને કયા કયા.
પ્રશ્નનો જવાબ તમારે લોકોએ વિચારી અને તમારી બુકમાં લખી અને મને વોટ્સઅપમાં સેન્ડ કરવાનો છે. બરોબર છે? પ્રશ્ન બધાએ લખી લીધો છે. જેમને પણ બાકી હોય એ લખી નાખશે. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે. બાય બાય.